ચલો અહીં ધ્યાન આપી દો. હવે બોર વાત મુજબ શું હતું, મેં તમને ગઈકાલે સમજાવ્યું કે આપણા આખા રૂમ ની અંદર એક કાંકરીનું જે ટોચ હોય એટલું એટલી જે સપાટી એ જગ્યા થઈ એ ન્યુક્લિયસ થઈ. તો ન્યુક્લિયસ ની અંદર ન્યુટ્રોન પ્રોટોન, અત્યારે આપણે એવું જાણીએ કે ન્યુટ્રોન છે, પ્રોટોન છે, અથવા કણો છે, ન્યુક્લિયોન છે અંદર. પણ એ જમાનાની અંદર એટલી બધી કઈ ખાસ ખબર નથી. બધા જે ન્યુક્લિયસ નું દળ જે છે, ન્યુક્લિયોન નું દળ એ અતિ સૂક્ષ્મ છે. તો સ્વાભાવિક વસ્તુ તેને કેજીમાં ના દર્શાવાય. તો એની માટે એક નવો એકમ, આપણે એટોમિક માસ યુનિટ, કદાચ તમે કેમિસ્ટ્રી ભણ્યા હોય તો, બરાબર કેમિસ્ટ્રીમાં કદાચ આ યુનિટ આવ્યો હોય તો, મને ખ્યાલ નથી, બરાબર મે બી કદાચ હોય તો. ચલો કોણ આવ્યું ફરી પાછું, વ્રજ લાવ, ચલો એડમિટ કરી લેવા દો બધાને પહેલા. ચલો 10 ને 1 મિનિટ, ઓકે ચલો આપશે એટલે એમ એડ કરતા રહીશું, બરાબર. દરેક જણ રોલ નંબર પોતપોતાનો લખે, હો જ્યાં લખી દીધું એ ફરી વાર તો એ રિપીટ કરી નાખે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ન્યુક્લિયસ ની અંદર જે વસ્તુ આવેલી છે, જે ન્યુક્લિયોન આવેલા છે, એ ન્યુક્લિયોન ના દળ સમજાવવા માટે અથવા તો દળનું કેલ્ક્યુલેશન કરવા માટે આપણે કેજીમાં નહીં રૂપાંતર કરી શકીએ, કારણ કે કેજી ક્રમનું નથી આ, બરાબર. કદાચ મેં તમને એક વાર ઉદાહરણ આપેલું, મેં હું ના પિક્ચર ની અંદર સુષ્મિતા સેન અને શાહરૂખ ખાન ડાન્સ કરતા હોય એની પાછળ એક સૂત્ર લખ્યું છે, ઇક્વલ ટુ ડેલ્ટા એમસી સ્ક્વેર. આ સૂત્ર પણ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી સ્ક્વેર. અહીંયા આગળ જે ડેલ્ટા એમ લખાય છે, બરાબર, આ ડેલ્ટા એમ એ કદી પણ કેજીમાં ના લખાય. જો તમે કેજીમાં લેવા જાઓ તો એ અશક્ય જ નથી. આનો મતલબ શું થયો, ડેલ્ટા નો મતલબ શું થયો, દાખલા તરીકે આ એક પેન છે, બરાબર. આ પેન જે છે એને તમે અતિ સૂક્ષ્મ કણમાં રૂપાંતર કરો, કેવી અતિ સૂક્ષ્મ કણ, એનો પાવડર બનાવી દો, અને એનો પાવડર બનાવીને એનું વજન કરો. શરૂઆતનું વજન છે એ કરો અને પાવડર બનાવ્યા પછીનું વજન કરો, તો આ બંનેમાં જે ડિફરન્સ પડે એ ડિફરન્સ ડેલ્ટા એમ કહેવાય. કદાચ સુષ્મિતા સેન અને શાહરૂખ ખાન ને એ નહીં ખબર હોય કે ડેલ્ટા એમસી નો મતલબ શું થયો, ડેલ્ટા એમ નો મતલબ શું થયો. આપણે ગીત આરામથી જોઈએ એમાં કેમિસ્ટ્રી ના પ્રોફેસર બતાવે, બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા હું તમને એ વસ્તુ કહેવા માંગુ છું, સમજાવવા માંગુ છું કે ડેલ્ટા એમ નો મિનિંગ આટલો આવો થાય છે. ચલો ભાઈ બધા જેટલા બી આવે છે બધા પોતપોતાનો રોલ નંબર લખે, હું હેમાંગીની ક્રિસ બધા જ, બરાબર, પોતપોતાનો રોલ નંબર લખે. મેઘા આજે હાજરી લઈ રહી છે એટલે તકલીફ એને ના પડવી જોઈએ, બરાબર. ચલો દરેક પોતપોતાનો રોલ નંબર વ્યવસ્થિત રીતે લખીને મોકલાવે, નહીં તો પછી તમારી હાજરી નહીં પુરાય, બરાબર. ચલો અહીં ધ્યાન આપી દો. તો આનો મિનિંગ એ થયો કે જે ન્યુક્લિયસ માં આવે છે એને સામાન્ય રીતે ના દર્શાવાય, કેજી માં ના દર્શાવાય. તો એની માટે દર્શાવવા માટે આપણે એટોમિક માસ યુનિટ, આ એક યુનિટ નક્કી કર્યો, એટોમિક માસ યુનિટ, બરાબર. અને જેને આપણે યુ વડે દર્શાવીએ, આમ તો એએમયુ, જ્યારે હું ભણતો હતો ત્યારે એને એએમયુ વડે દર્શાવતા, પણ નવી શિક્ષણ પદ્ધતિ જે રીતે આવી, નવું જે કેલ્ક્યુલેશન આવે છે એ કેલ્ક્યુલેશન પ્રમાણે જ્યારે કોઈ તમને યુ કે તો એનો મિનિંગ થાય એટોમિક માસ યુનિટ. આપણે એટોમિક માસ યુનિટ માં બતાવવા માટે, તો એટોમિક માસ યુનિટ એટલે શું, તો કાર્બન 12 જે છે, બરાબર, એનું એક પરમાણુ નું દળ, એક પરમાણુ નું દળ જે છે એ કઈક આટલું છે, 1.990, બરાબર, 1.99026, એવું કઈક છે, 1.99. 6 ડિજિટ આપણે યાદ રાખી મૂકવા પડશે, 6 ડિજિટ. એક મિનિટ તો આપણી કઈ ગઈ, ચલો અને માઇનસ ઘાત 26 આવે છે, બરાબર, મને એટલો ખ્યાલ છે 26 આવે છે, પણ એના 6 ડિજિટ આપણે યાદ રાખવા પડશે, બરાબર. ચલો એ જોઈ લઈએ. તો અહીંયા આગળ જે દળ આપેલું છે 1.9926 × 10⁻⁶ કેજી, આટલું દળ છે. એના 12મા ભાગને, આ જે કાર્બન જે છે, કાર્બન ના એક પરમાણુ દળ જે છે એનો 12મો ભાગ થાય એને 1 એટોમિક માસ યુનિટ કહેવાય. તો એ એટીએમ એએમયુ એએમયુ અથવા તો યુ બરાબર એક પરમાણુ નું દળ, એટલે કોણ, કાર્બન 12 નું, બરાબર, છેદ ની અંદર, કાર્બન 12 નું છેદ ની અંદર એનો 12મો ભાગ, ક્લિયર, એને 12 વડે ભાગો. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા એ તમને એક સૂત્ર મળશે, એ સૂત્ર જે મળ્યું એને 1 EMU કહેવાય, બરાબર. ચલો તો 1.992647 ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ તમારા જોડે આવશે, જો 0.166053 × 10⁻²⁶, એટલે આને એક પોઈન્ટ આપણે લઈએ છીએ આગળ, એટલે 1.66053
-27 केजी એટલે યાદ કરી લો જો જ્યારે આપણે 1 યુની વાત કરતા હોય તેને એપ્રોક્સિમેટલી આપણે એવું લખી દે 1.66 × 10⁻²⁷ કેજી પણ જ્યારે તમે ન્યુક્લિયર ફિઝિક્સ ભણતા હશો ત્યારે તમારે આખા આંકડા લખવા પડશે અહીં ઘર આંકડા ની અંદર જો એને કંઈક ફેરફાર કરીને આપેલો હોય તો 26 47 તમે તો 12 66 53 અને પાછળ 9 પણ લીધેલો પણ 9 પણ લીધો બરાબર 9 આ બધા આંકડા તમારે બતાવવા પડશે નોર્મલ લાઈફમાં આપણે આ લખીએ છીએ પણ જ્યારે ન્યુક્લિયર ફિઝિક્સ તમે ભણશો આ ન્યુક્લિયર નું ચેપ્ટર છે એમાં 6 6 ડિજિટ ડિજિટ તમારે બતાવવા પડશે 2 2 4 2 6 અને 7 6 પણ આ ડિજિટ 3 ને 3 6 તમારે દર્શાવવા પડે બરાબર એકમ દર્શાવ્યા પછી દશાંશ ને પછી ને તમારે 6 6 બતાવવા પડશે આ જે વસ્તુ થઈ એને કહેવાય 1 AMU ક્લિયર આટલી વસ્તુ તો જ્યારે જ્યારે આપણે ન્યુક્લિયસ ની ચર્ચા કરીશું તો એ ચર્ચા ની અંદર કારણ કે ન્યુક્લિયસ માં રહેલા જે કણો છે એ અતિ સૂક્ષ્મ કણો છે અતિ સૂક્ષ્મ કણો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમના દળ તમે કેજી માં નહીં દર્શાવી શકો એટલે તમારે યુ ની અંદર દર્શાવવા પડશે બરાબર 1U 2U 3U આ રીતે તમારે એના એને આંકડા બતાવવા પડશે હવે 1U બરાબર એ તમને ખબર હોવી જોઈએ 1U બરાબર તમે લખશો 1.660539 1U બરાબર આપણે શું લખી શકીશું 1U બરાબર 1.660539 × 10⁻²⁷ કેજી ક્લિયર આટલી વસ્તુ તો 1U ની અંદર તમારે દર્શાવવા પડે ઓકે હવે મોટા ભાગે એવું છે કે કોઈ પણ દળ હોય એ હાઇડ્રોજન ના દળ ના પૂર્ણ ગુણાંક માં હોય કારણ કે હાઇડ્રોજન ની અંદર ફક્ત એક પ્રોટોન એકલો છે એનો મતલબ એ થયો કે હાઇપોથેસિસ થઈ ગયો એક નિયમ થઈ ગયો જે રીતે આપણે વિદ્યુત ભાર લઈએ છીએ જે રીતે આપણે ક્વોન્ટમીકરણ ની અંદર લઈએ છીએ કોણીય વેગમાન નું ક્વોન્ટમીકરણ તો કોણીય વેગમાન હંમેશા h / 2π ના પૂર્ણ ગુણાંક માં હોય છે એવી રીતે વિદ્યુત ભાર પણ e ના પૂર્ણ ગુણાંક માં હોય છે બરાબર e 2 e 3 e 4 એવી રીતે અહીંયા આગળ તમે જોશો કોઈ પણ જે ન્યુક્લિયોન છે ન્યુક્લિયસ નું તમે જ્યારે ચર્ચા કરો છો તે વખતે પરમાણુ દળ એ હાઇડ્રોજન ના દળ ના પૂર્ણ ગુણાંક માં છે પણ આ હાઇપોથેસિસ માં પણ અમુક અપવાદો છે એ અપવાદ આજે આપણે ચર્ચા કરવાના છે તો અહીંયા આગળ ક્લોરિન ક્લોરિન માટેનું એક અપવાદ સ્વરૂપ અહીંયા આગળ આપેલું છે તમને ક્લોરિન માટેનું જે દળ તમને અહીં આપેલું છે એ દળ આપણને ક્લોરિન નું દળ બરાબર એ દળ આપણને આપેલું છે એક્ચ્યુઅલી 35.46 યુ આપેલું છે 35.46 U પણ આ જે દળ છે એની સમજૂતી માટે આપણે એક ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ જેને માસ સ્પેક્ટ્રોમીટર કહેવાય કયો ઉપયોગ કયું મીટર છે માસ સ્પેક્ટ્રોમીટર માસ સ્પેક્ટ્રોગ્રાફ બરાબર મીટર નહીં આવે ગ્રાફ આવશે માસ સ્પેક્ટ્રોગ્રાફ બરાબર વિવિધ માસ સ્પેક્ટ્રોમીટર સોરી મીટર આ મીટરનો ઉપયોગ કરી અને એના દળ આપણે માપીએ તમારી જોડે નેટ છે ગૂગલ છે તો ગૂગલ ની અંદર તમે સર્ચ કરીને આ શબ્દ મૂકી શકો છો બરાબર પાટી ચલો ભાઈ દરેક જણ પોતપોતાનો રોલ નંબર લખે હો કે જે હાજરી પુનર વ્યક્તિ છે એને તકલીફ ના પડે બરાબર કે તમારો પણ નંબર આવી શકે છે કાલ હું તમને પણ કહી શકું છું એ મહેરબાની કરીને દરેક જણ પોતપોતાના રોલ નંબર લખે જેથી કરીને જે હાજરી પૂરે છે એને કોઈ તકલીફ ના પડે મારે અહીંયા કે પછી હાજરી મોકલવાની હોય છે રોજે બરાબર ચલો અહીંથી દરેક જણ પોતાનો રોલ નંબર લખે બરાબર ચલો મે ચલો તો સ્વાભાવિક વસ્તુ છે કે માસ સ્પેક્ટ્રોમીટર જે છે એના પરથી આપણે અહીંયા આગળ એનું દળ માપી શકીએ છીએ હવે માસ સ્પેક્ટ્રોમીટર ની અંદર જ્યારે એનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે અહીંયા આગળ તમે જોઈ શકો કે એક સરખા ગુણધર્મ ધરાવતા પાર્ટિકલ જોવા મળે એના રાસાયણિક ગુણધર્મ છે અને આવા જે હોય કે જેના પરમાણુ ક્રમાંક સમાન હેલો શું કે શું છે બોલો કોઈ તકલીફ હેલો બોલો બોલો કોઈ કન્ફ્યુઝન આમાં ચલો કોઈનું માઇક ચાલુ થઈ ગયું લાગે ચલો અહીંયા આગળ ધ્યાન આપો જે રીતે મેં તમને કીધું માસ સ્પેક્ટ્રોમીટર ની અંદર તમે જોશો તો એક જ દળ ધરાવતા બરાબર એક જ પરમાણુ ક્રમાંક ધરાવતા પદાર્થો જે છે અથવા તો જેના રાસાયણિક ગુણધર્મો સમાન છે એવા જે પદાર્થો જેને આપણે આઇસોટોપ કહીએ છીએ બરાબર તો સમાન જેનો પરમાણુ ક્રમાંક હોય એવા પદાર્થને એવું જે તત્વ હોય એ તત્વને આપણે આઇસોટોપ કહેવાય એ પણ આપણે આ ચેપ્ટર ની અંદર જોવાનું છે આઇસોટોપ જોવાનું છે આઇસોબાર જોવાનું છે આઇસોમર જોવાનું છે આ બધાના મીનિંગ શું છે એ પહેલા પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે એક તત્વ છે x બરાબર x આ z અને a આ તત્વને આ રીતે દર્શાવે આ જે છે એ જે છે એ બતાવે તમને પરમાણુ ભાર બતાવે z જે છે એ પરમાણુ ક્રમાંક બતાવે
परमाणु क्रमांक बराबर क्रम बतावे अने e माइनस जेड ए हमेशा ग्रेटर देन जेड होय हो ध्यान राखजो ए माइनस जेड तमे करशो ए तमने न्यूट्रॉन नी संख्या बतावे न्यूट्रॉन नी संख्या અત્યારે આપણને ખબર છે કે ન્યુટ્રોન અંદર હોય છે પ્રોટોન અંદર હોય છે ન્યુક્લિયસમાં એટલા બધી વસ્તુ આપણે સ્પષ્ટ કહી શકીએ તો જે તે તત્વને બતાવવાની એક આ રીત છે આ પહેલી રીત છે અને એક બીજી રીત આ પણ છે કોઈ તત્વ x એ તત્વ તમ z નો પરમાણુ ક્રમાંક અને a આ રીતે દર્શાવાય આ બે રીત સિવાયની બીજી કોઈ રીત નથી એટલે મહેરબાની કરીને આ ચેપ્ટરની અંદર જ્યારે તમે યુઝ કરો તો આ બે રીતનો જ યુઝ કરજો એનો દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું અહીંયા કે જો તત્વ હું h લઉં તો h 11 લખાય એક આ રીતે લખાય અથવા તમે બીજી રીતે લખી શકો છો H11 આ રીતે ક્લિયર સામ સામે તમે લખી શકો છો અને એક સાઈડ પર લખી શકો છો એક સાઈડ પેલી સાઈડ ના લખાય આ સાઈડ તમે ના લખી શકો આ સાઈડ તમે ડાબી સાઈડ તમે લખી શકો જમણી સાઈડ નહીં તો આ રીતે રિપ્રેઝન્ટ કરવાનું છે હવે માસ સ્પેક્ટ્રોમીટર ની અંદર તમે જોશો કે અમુક પદાર્થો એવા છે જેના ઝેડ સમાન છે પણ એ જુદા જુદા છે દાખલા તરીકે કેવું એક એક્ઝામ્પલ લઈએ તો હાઇડ્રોજન હાઇડ્રોજન છે પછી એનો એના બીજા બે સમસ્થાનિકો છે જેને ગુજરાતીમાં આપણે કહીએ સમસ્થાનિક સમસ્થાનિકની વ્યાખ્યા પણ તમારા આવી હશે કેમિસ્ટ્રીની અંદર કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય અહીં તમે વ્યાખ્યા પણ તમે નોટ કરી શકો છો અથવા તમે યાદ રાખી શકો જેના પરમાણુ ક્રમાંક સમાન હોય જેના પરમાણુ ક્રમાંક સમાન હોય પણ દળાંક જુદા જુદા હોય પરમાણુ દળાંક એ ઝેડ સમાન હોય પણ એ જુદા જુદા હોય હોય તેવા તત્વોને સમસ્થાનિક કહેવાય સમસ્થાનિક ઇંગ્લિશમાં એને કહેવાય આઇસોટોપ્સ કહે છે આના ક્રમ સમાન છે પરમાણુ ક્રમાંક સમાન હોવાથી ક્રમાંક સમાન હોવાથી આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન પર રાખવામાં આવે છે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું અહીંયા આગળ એચ વન વન બરાબર એક બીજું છે એચ વન ટુ અને એક ત્રીજું છે એચ વન થ્રી આ હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક છે બરાબર આ હાઇડ્રોજન પરમાણુ થયો આ ડ્યુટેરિયમ થયો અને આ ટ્રિટિયમ થયો બરાબર આ ત્રણે ત્રણ એકબીજાના સમસ્થાનિક છે અહીં તમે જોઈ શકો ઝેડ બધાનો સમાન છે અહીં તમારો ઝેડ ક્રમાંક જે છે એ ક્રમાંક દરેક માટે સમાન છે તો હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે એવું આપણને આ માસ સ્પેક્ટ્રોમીટર પરથી જાણવા મળ્યું એટલે કે જેના રાસાયણિક ગુણધર્મ એક સમાન છે બરાબર પણ એના દળાંકો અલગ અલગ છે પરમાણુ ક્રમાંક સમાન થઈ ગયા રાસાયણિક ગુણધર્મ એના સમાન થઈ ગયા માટે આપણે એને એક જ સ્થાન પર રાખીએ એટલે કે આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન પર દર્શાવવામાં આવે હવે અમુક તત્વો એવા પણ છે કે જેની અંદર એ સમાન હોય અને ઝેડ જુદા જુદા હોય તો એને આઇસોટોન કહેવાય અથવા તો સમબાર પણ કહેવાય છે સમબાર સમબાર એટલે આપણે કહીશું એને એનો જે દળાંક હોય સમાન એને કહેવાય બરાબર જેની અંદર ન્યુટ્રોન ની સંખ્યા સમાન હોય એને આઇસોટોન કહેવાય અને જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા સમાન હોય એના રાસાયણિક ગુણધર્મો પણ એક જ તત્વ હોય અને જેના રાસાયણિક જુદા જુદા હોય તો એવું એક જ તત્વની જોડ છે બ્રોમિન કરી છે જેને આઇસોમર કહેવાય આ ત્રણે ત્રણની વ્યાખ્યા આગળ આવવાની છે એટલા માટે જસ્ટ મેં અહીંયા તમને જસ્ટ આ વસ્તુ સમજાવી કે આઇસોટોપ કોને કહેવાય તો આઇસોટોપ ની અંદર શું થશે એના પરમાણુ ક્રમાંક સમાન હશે એ પરમાણુ ક્રમાંક સમાન છે એવું જ એક બીજું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે ક્લોરીનનો આ જે દળ આવે છે એની અંદર આપણે એવું માની ચાલીએ છીએ કે એનું એનું જે દળ છે એ હાઇડ્રોજનના દળના પૂર્ણ ગુણાંકમાં છે પણ એક અપવાદ સ્વરૂપ છે આગળ અહીંયા આગળ પણ ક્લોરીનના બે ઘટક આપણને જોવા મળે છે બરાબર જે ક્લોરીન છે એના બે ઘટક આપણને જોવા મળે છે જેની અંદર એના જે દળ આપણને જોવા મળે છે એ 34.98 અને 36.98 આ રીતે તમને જોવા મળે આની અંદર જે પ્રતિશત ફેરફાર જે છે એ આની અંદર આવે છે તમારી જોડે 75.6 પ્રતિશત આવે છે અને આની અંદર આવે છે 24.4% આની અંદર ક્લોરીન જે છે એના બે આઇસોટોપ તમને જોવા મળે છે અને આનું
સરેરાશ દર જે આપણે ગણવા જઈએ છે, સરેરાશ દર, એ સરેરાશ દર જો આપણે કેલ્ક્યુલેશન કરવા જઈશું તો અહીંયા આગળ આપણને મળશે 34 ગુણ્યા 98 યુ ગુણ્યા 24 પોઈન્ટ 4 24 પોઈન્ટ 24 ને 4 5 10 ચલો પ્લસ અહીંયા આગળ આવશે 36 પોઈન્ટ 98 યુ યુ ગુણ્યા 75.6 ભાગ્યા 100 આપણે કરીએ છીએ તો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આપણી જોડે જવાબ આટલો આવે છે 37 75.6 અને 36.8 છે ને 75 ને 34 આવતો મારી ભૂલ થઈ અહીં ઉપર નીચે થઈ ગયું 75.6% અને અહીં આગળ આવશે 24.4% બરાબર તો અહીં 34 કરી દો એ 36 કરી દો બરાબર અને એનું બી કેલ્ક્યુલેશન કરીને અહીંયા થી તમારો જવાબ આવે છે 35.47 યુ આ વસ્તુ આપણને એવું સાબિત કરે છે કે મોટા ભાગના તત્વો જે છે એ સમસ્થાનિકોના બનેલા છે એના જેવા જ બીજા કોઈ પદાર્થો છે એના જેવા જ મોટા ભાગના એટલે મોટા ભાગના જે તત્વો આપણે આવા જ ક્વેશ્ચન ની અંદર જોઈએ એની અંદર એના સમસ્થાનિકો પણ છે દાખલા તરીકે ક્લોરીન અહીં બે બતાવે છે એની વાત સરેરાશ દર તમને આટલું જોવા મળે છે એટલે એક અપવાદ તરીકે આપણે એવું લઈ શકીએ કે ભાઈ દરેક તત્વનો જે ભાર છે કે હાઇડ્રોજન ના પૂર્ણ ગુણાંકમાં એવું દરેક જગ્યાએ શક્ય નથી અમુક અમુક જગ્યાએ મળે છે માટે અહીંયા અપવાદ તરીકે લીધું તો કોઈક વાર તમને એમ પ્રશ્ન પૂછાય કે ભાઈ દરેક તત્વનો પરમાણુ ભાર એ હાઇડ્રોજન ના પૂર્ણ ગુણાંકમાં છે એના અપવાદ તરીકે એને સમજાવો કેટલા અપવાદ તરીકે સમજાવો તો એક અપવાદ તરીકે તમે આ ક્લોરીન નું ઉદાહરણ લખી શકો છો ક્લિયર આટલી વસ્તુ ચલો આની અંદર કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન હોય તો તમે મને કહી શકો છો બોલો છે કોઈ કન્ફ્યુઝન આ સમજાવ્યા ની અંદર કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન લાગતું તો તમે મને પૂછી શકો છો પછી આપણે એના યુ ના દળ ના સંદર્ભમાં જઈએ આપણે યુ કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ચલો તો હવે જે કઈ કેલ્ક્યુલેશન આપણે કરીશું એ કેજી માં નહીં કરીએ પણ યુ ની અંદર કરીશું તો હાઇડ્રોજન ના જે ત્રણ સમસ્થાનિકો આપણને બતાવ્યા છે બરાબર એની અંદર ત્રણે ત્રણ ના દળ આપણને આપેલા છે પહેલા માટે હાઇડ્રોજન એચ 11 માટે જે આપેલું છે એ 1.0078 યુ એચ 12 નું જે દળ આપેલું છે ડ્યુટેરિયમ માટે આપેલું છે બરાબર એનું દળ તમને આપેલું છે એ 2.0141 યુ બરાબર અને એચ 13 માટેનું જે દળ આપણને આપેલું છે એ 3.3.0160 બરાબર 160 આટલા યુ તમને આપેલું છે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન ના સમસ્થાનિકો છે એચ 11 એચ 12 અને એચ 13 અહીં તમે જોઈ શકો બધાના ક્રમાંક સરખા છે ખાલી દળાંક જુદા જુદા છે દળાંક જુદા જુદા છે ધેટ મીન્સ કે એની અંદર ન્યુટ્રોન આવેલો છે અહીં હાઇડ્રોજન પરમાણુ ની અંદર ન્યુટ્રોન નથી અહીંયા એક ન્યુટ્રોન છે અહીંયા એના બે ન્યુટ્રોન છે આ બધાનું અહીં ન્યુટ્રોન ની સંખ્યા વધે એનું દળ વધે એટલે ન્યુક્લિયસ નું દળ વધવા પાછળનું કારણ એ છે કે એની અંદર ન્યુટ્રોન છે બરાબર એક પ્રોટોન માટેનું દળ જે આપણને આપેલું છે જે આપણને એવું કીધું હાઇડ્રોજન સૌથી હલકો પરમાણુ જેનું સાપેક્ષ પ્રમાણ 99.98.5% તેના ન્યુક્લિયસ નું પ્રોટોન કહે છે પ્રોટોન નું દળ જે આપણને આપ્યું છે એમપી પ્રોટોન નું દળ એ 1.00727 યુ અને આનું તમે કેજી માં કન્વર્ટ કરશો તો આને કેજી માં કન્વર્ટ કરીને લાગશો એટલે 1.67 આપણે 1.67 જ લેતા હતા યાદ કરી લો તો 62 પાછળ તમારે ઉમેર દેવું પડશે ઇન્ટુ 10⁻²⁷ કેજી એની અંદર રૂપાંતર થાય આમ પ્રોટોન નું દળ આ પ્રોટોન નું દળ આપણે લાયા કેવી રીતે તો આ દળ લાવવા માટે તમારું જે ન્યુક્લિયસ નું દળ જે છે આ 1.0078 માંથી 0.00 બરાબર 0.0055 યુ આ ઇલેક્ટ્રોન નું દળ છે ઇલેક્ટ્રોન નું દળ અને આ પરમાણુ નું દળ આ બંનેનો તફાવત કરશો એ તમને એમપી મળશે આની અંદર થયા તફાવત તમે કરશો એટલે તમને શું મળશે એમપી મળશે જુઓ નગર 0.00055 બરાબર 0.05 આ તમે આની અંદર બાદ બાકી કરશો એટલે તો અહીંયા આગળ તમારી જોડે આવી જશે કેટલા 7 10 5 રહ્યા બરાબર ચલો 7.7 યુ કેમ આટલું આવે 5.5 પરમાણુ નું દળ આપણને આપેલું છે કે 1.0078 એમાંથી આ 000 તમે બાદ કરશો તો કેટલા મળે છે 1.3 યુ આ 73 આ છે 1.0
7 8 3 છે, એની અંદર જે તમે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દળ તમે આટલું બાદ કરો 3 5 5 આ ઇલેક્ટ્રોન દળ અને આ પરમાણુ દળ અહીં પાછળ 3 આવે છે બરાબર. ચલો આ બાદ બાકી લો એટલે અહીંયા આગળ તમારી આવશે 7 અહીં 10 10 એટલે અહીંયા થશે 8 અહીંયા આગળ રહેશે 2 અહીં રહેશે 7 0 0 1 આટલું આવી ગયું જો બરાબર. આ જે છે એ તમારું આટલા યુ આયુ હાઇડ્રોજન દળ અને એને ગુણ્યા આ યુ ની જગ્યાએ તમે 1.66 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 27 કરશો તો તમારો જવાબ આટલો આવશે 1.67262 ઇન્ટુ 10 ઇઝ ટુ 27. તો આ રીતે એનું દળ આવેલું છે. તો હાઇડ્રોજન પરમાણુ જે છે એની અંદરથી આપણે પ્રોટોન નું દળ, ઇલેક્ટ્રોન નું દળ અને ન્યુટ્રોન, ન્યુટ્રોન પણ લગભગ આના જેટલો જ છે એવું આપણે આગળથી આટલી જે સાબિતી આપી એના પરથી આપણે આ વસ્તુ જોવાના છે. ચલો આ કેલ્ક્યુલેશન માં કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો મને પૂછી શકો છો. આ યુ તમારે બધા મોડે રાખવાના છે. શું થશે હાઇડ્રોજન માટે તો 1.00783 આવશે. એની અંદર એક તમે ઉમેરી દો એટલે 2.041 અને 3.00160 એ તમારું ટ્રિટિયમ નું થશે, આ ડ્યુટેરિયમ નું થશે, આ હાઇડ્રોજન નું. આ ત્રણ દળ તમને પૂછી શકે છે. બાય ચાન્સ કદાચ એવું થાય કે એક અચલાંક તરીકે તમને પરીક્ષા મેં આપેલું પણ હોય બરાબર. ચલો આમાં કોઈ કન્ફ્યુઝન? હેલો, બોલો. ઓકે ચલો આ કેલ્ક્યુલેશન તમારે 6 આંકડા વાળું છે એટલે થોડું ધ્યાનમાં લઈને ચાલજો બરાબર. ચલો હવે આ તો એક સામાન્ય વસ્તુ હતી, આ પ્રસ્તાવના જેવું છે, એની અંદર કોઈ તમને કોઈ પ્રશ્ન તરીકે ના પૂછી શકે. હા, એનો યુઝ તમારે કરવાના માટે મેં વસ્તુ બધી તમને બતાવી. હવે તમને એમ કહ્યું ન્યુટ્રોન ની શોધ જેની કે જે કરી છે, ન્યુટ્રોન ની શોધ માટે જવાબદાર શું છે, ન્યુટ્રોન ની શોધ વિશે બરાબર, ન્યુટ્રોન કોણે આપ્યો આપણને અને એના શોધ વિશે તમારે જણાવવાનું કે એને શોધ, ન્યુટ્રોન ની શોધ સમજાવો અથવા તો ન્યુટ્રોન સમજાવો. તો ન્યુટ્રોન ની શોધ સમજતા પહેલા તમારી તો આલ્ફા કણ વિશે ખબર હોવી જોઈએ, એક બીટા કણ વિશે ખબર હોય છે અને ગેમા કણ વિશે. ગેમા તો મોટા ભાગે તમને આવડી જશે અને આલ્ફા અને બીટા વિશે તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. હવે મોટા મોટી તકલીફ કઈ છે? મોટા મોટી તકલીફ એ છે કે ત્રણે ત્રણ તમારા સિલેબસમાં નથી અત્યારે બરાબર. આ ત્રણે ત્રણ તમારા સિલેબસમાં નથી પણ હવે શું થશે કે એનો યુઝ મારે આવે. બીજી વસ્તુ શું કે આવનાર સમયની અંદર તમારી જોડે 4 એક્ઝામ આવે, ખાસ કરીને જેડબલઈ વાળા માટે 4 એક્ઝામ આવી રહી છે અને નીટ વાળા પણ માટે પણ આવી છે. જો તમે આલ્ફા બીટા ગેમા નહીં સમજો તો સ્વાભાવિક વસ્તુ છે કે તમને આગળ સમજ પડશે નહીં. એટલે થોડું કંઈ આગળ સમજવાનો પ્રયત્ન કરજો, હું અહીંયા તમને એક્સપ્લેન કરું છું અને એને સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. ચલો તો પહેલા પેલું જે આલ્ફા કણ જે છે એ હિલિયમ નું ન્યુક્લિયસ છે, Hg2 4 લખાય, એનો પરમાણુ ક્રમાંક 2 છે, એનો પરમાણુ દળાંક 2 છે, 4 છે બરાબર. બીટા પાર્ટિકલ એ તમારો ઇલેક્ટ્રોન છે, બીજું કશું નહીં, અને આ શૂન્ય વિદ્યુત ભારિત કણ છે બરાબર. આ ફોટોન છે એ તટસ્થ છે, એ કોઈ આંતરક્રિયા નહીં કરે. આ વિદ્યુત ચુંબકીય તરંગ કેવું કહી શકાય, વિદ્યુત ચુંબકીય તરંગ એને આપણે એક રીતે માની લઈએ. તો આ બે કણ જે છે એને આલ્ફા કહીએ છે, આ જેને આલ્ફા તરીકે દર્શાવે છે અને આપણે બીટા તરીકે દર્શાવે, બીટા માઇનસ. ક્લિયર આટલી વસ્તુ? પણ બીટા ની અંદર પણ બે પ્રકાર છે, બીટા પોઝિટિવ પણ આવે ને બીટા નેગેટિવ આવે. બીટા જે પોઝિટિવ છે એને પ્રોઝિટોન કહીશું આપણે, પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે પ્રોઝિટોન. આ પહેલા ચેપ્ટર ની અંદર શીખવાડ્યું હતું મેં તમને કે ઇલેક્ટ્રોન નું પ્રતિકણ છે એને પ્રોઝિટોન કહેવાય, જેના તમામ ગુણધર્મ વિદ્યુત ભાર સિવાયના આની અંદર પ્લસ વિદ્યુત ભાર પ્લસ ઇલેક્ટ્રોન જે આવે એને પ્રોઝિટોન કહેવાય, યાદ કરી લો બરાબર. તો પ્લસ ઇલેક્ટ્રોન એટલે પ્રોઝિટોન, તો બીટા પાર્ટિકલ નું ઉત્સર્જન થાય એ પ્રોઝિટોન પણ ઉત્પન્ન કરી શકે છે બરાબર. હવે આલ્ફા પાર્ટિકલ અને બીટા પાર્ટિકલ, આ પાર્ટિકલ એટલું બધું તમારે, હા આ પાર્ટિકલ નો યુઝ શું છે? તો આ પાર્ટિકલ શું કરે કે જયારે આ પાર્ટિકલ ઉત્સર્જિત ત્યારે થાય જયારે કોઈ તત્વ વધારે ઉત્તેજિત અવસ્થામાં હોય, એટલે વધારે ઉત્તેજિત અવસ્થાથી નીચી અવસ્થામાં આવે. મેં તમને હાઇડ્રોજન વર્ણપટમાં સમજાવ્યું અહીંયા તું -13.6 આવી એન બરાબર 1 એન બરાબર 2 3.4 આવી અને એન બરાબર 3 -1.51 આની અંદરથી આને હું E3 કહું છું, આને હું E2 કહું છું, આને હું E1 કહું છું. તો આની અંદરથી મને કહો E1 E2 અને E3 આ ત્રણેય ઉર્જા સ્તરો વચ્ચે સંબંધ શું છે, શું રિલેશન છે, કેવો સંબંધ છે આ ત્રણે ત્રણ વચ્ચે?
હાઇડ્રોજન પરમાણુનો જે વણપટ આપણે ભણ્યા એની અંદર આ વસ્તુ મેં તમને શીખવાડી છે, એની અંદર તમે મને કહી શકો છો કે આ ત્રણે ત્રણ વચ્ચે સંબંધ કેવો છે. આગળ ચલાવેલું છે મેં, યાદ કરો, પ્રતીક, સ્મેહ, હેમાંગિની, મેઘા, જીયા, ચલો મને જવાબ આપો. ઈ1, ઈ2 અને ઈ3 વચ્ચે સંબંધ કેવો થાય, કોણ વધારે છે કોણ ઓછું છે, એવું મીનિંગ મારે જોઈએ. આ ત્રણ માંથી કોણ વધારે, ઈ1 વધારે, ઈ2 વધારે કે ઈ3 વધારે? નથી આઈડિયા આવતો, બોલો. પ્રતીક, એલિસ, ખ્યાલ આવે છે કે નહીં? હા કે ના જવાબ આપો. ચલો નથી ખ્યાલ આવતો, મેં લખ્યું છે -13.6 EV, અહીં માઇનસ લખવાનું ભૂલી ગયો, -3.4 EV, -1.5 EV. જો ઇલેક્ટ્રોન અહીંયા આગળ હોય, કે અહીંયા આગળ હોય કે અહીંયા આગળ હોય, તો સૌથી વધારે કયો ઉત્તેજિત અવસ્થામાં છે એમ કહી શકાય. હું એવું કહેવા માંગુ છું, અહીં તમે જેમ જેમ ઉપર જાઓ ને એમ તમે ઉત્તેજિત અવસ્થામાં જ છો, આના કરતા અહીંયા કરતા ઉત્તેજિત અવસ્થા વધારે થઈ, તો સ્વાભાવિક છે કે એના કરતા નીચી ઉર્જા કહેવાય. તો ઇલેક્ટ્રોન જયારે અહીંયા આગળ પાછો ફરે એ વખતે અહીંયા આગળ જે વિકિરણ નીકળે એ તમારું ગેમા કિરણ નીકળે. જયારે ઉત્તેજિત અવસ્થામાંથી નોર્મલ અવસ્થામાં આવતો હોય એ વખતે એની અંદરથી એ એના એના બોડીમાંથી જે વિકિરણ નીકળશે એ વિકિરણને ગેમા કિરણ કહેવાય. એટલે ગેમા કિરણ તમને આ મેં સમજાવ્યું. આ વસ્તુ કદાચ તમને JEE કે નીટની અંદર યુઝફુલ થાય એટલા માટે મેં તમને જસ્ટ એક્સપ્લેન કરું છું, બાકી આ સિલેબસમાં નથી, બરાબર? ચલો તો ગેમા કિરણ હું કાઢી નાખું. આ ગેમા કિરણ વાળો નો વારો પતી. તો ઉત્તેજિત અવસ્થામાંથી જયારે એ સામાન્ય ઉર્જામાં આવે ત્યારે ગેમા કિરણનું ઉત્સર્જન થાય. બીટા અને આલ્ફા, આલ્ફા કોણ એટલે શું? તો કોઈ પણ તત્વ લઈ લો, કોઈ પણ તત્વ એક્સ, એનો પરમાણુ ક્રમાંક ઝેડ, એનું પરમાણુ દળાંક એ, બરાબર? હવે જયારે એ આલ્ફા કણ નું ઉત્સર્જન કરે તો આલ્ફા કણ એટલે અહીંયા તમે લખી શકો છો HE2O. એટલે અહીંયા આગળ જે તત્વો બને, તો જે રીતે કેમિસ્ટ્રીમાં તમે રેડોક્સ પ્રક્રિયા કરો છો, તો રેડોક્સ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અથવા તો એના જે ઘાત ને બધું સરખાવો છો, એવી રીતે અહીંયા આગળ પણ તમારે સરખામણી કરવાની આવે. અહીં ઝેડ છે તો અહીંયા આગળ આ બે બાદ કરો, એટલે અહીંયા આગળ જે ઝેડ તત્વ છે એમાંથી બે બાદ કરો અને એ માંથી ચાર બાદ કરો, અને એ જે નવું તત્વ બન્યું, દાખલા તરીકે હું તમને એમ કહીશું કે વાય તત્વ બન્યું, વાય. અને એક એક્ઝામ્પલ આપું છું, યુરેનિયમ 92 બણ 238 છે માની લો, અને એની અંદરથી આલ્ફા કણ એટલે કે HE24 નીકળે છે, HE24 આ બહાર નીકળ્યો. તો સ્વાભાવિક હવે અહીંયા આગળ જો પરમાણુ ક્રમાંક સરખા થવા જોઈએ, જે રીતે અગર બે બાદ કર્યા તેવી રીતે બે બાદ કરો તો એ 90 થઈ જશે, અહીંયા આગળ ચાર બાદ કરી દો એટલે અહીંયા આગળ આવશે 234. તો 90 અને 234 ધેટ મીન્સ કે થોરિયમ થાય, યાદ કરી લો. તો આ રીતે રિએક્શન બનાવે. તો જે ગોખણ પટ્ટી ના કરશો, ગોખણ પટ્ટી કરશો તો સમજો ગયા કામ, સમજ પડી આ રિએક્શન આખું? તમને મેં આલ્ફા પાર્ટિકલ સમજાવી દીધું. હેલો, ઓકે, ચલો આને યાદ રાખજો, કારણ કે આ રિએક્શન તમારે કામમાં લેવાનું છે. જ્યારે અહીંયા તમે લખી શકો, જ્યારે કોઈ તત્વ આલ્ફા કણનું ઉત્સર્જન કરે ત્યારે તેના પરમાણુ ક્રમાંક બે એકમ અને પરમાણુ દળાંક એ માં ચાર એકમ નો ઘટાડો થાય છે. આ વસ્તુ તમને પહેલી ખબર હોવી જોઈએ, પછી આપણે ચેડવિક વાળું ઉદાહરણ લઈએ છીએ, બરાબર? ચેડવિકે જે શોધ કરી એ પછી લઈએ, પેલા આટલી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. કોઈ પણ તત્વ તમે લઈ લો અને આલ્ફા કણ નું ઉત્સર્જન કરતો હશે તો એના પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો થાય અને દળાંક પણ 4 નો ઘટાડો થાય. તો જો 38 હતા, 238 માં 234 લખ્યા, આ 4 અહીં ઘટાડ્યા, આ 92 હતા તો અહીં 90 લખ્યા, તો 2 અહીંયા ઘટાડ્યા. ટોટલ તમે સમેશન કરો તો આવે, બરાબર? આ વસ્તુ તમારે કામની છે અને આ વસ્તુ તમે યાદ રાખજો, બરાબર? ચલો બીજી વસ્તુ છે, આ બીટા પાર્ટિકલ. બીટા પાર્ટિકલ ઉત્પન્ન થાય ત્યારે શું થાય?
तो जारे बीटा पार्टिकल उत्पन्न थाय त्यारे चलो आ लखाई गयु समझाई गयु तो पछी आपणे आगळ वधीए बीटा पार्टिकल आल्फा बीटा ने गेमा त्रणे त्रण पार्टिकल मैं तमने समझाया छे केवी रीते उत्सर्जन थाय छे बराबर गेमा पार्टिकल वधारे उत्तेजित अवस्था मांथी नॉर्मल स्थिति में आवा माटे उत्पन्न थाय एनाथी कोई परमाणु क्रमांक गणक में फरक ना पड़े पर आल्फा पार्टिकल जारे उत्पन्न थाय तो एना परमाणु क्रमांक में 2 नो घटाड़ो थाय અને દળાંકમાં 4 નો ઘટાડો થાય આ તમને યાદ રહેવું જોઈએ ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં નથી ખ્યાલ આવ્યો બોલો આમાં કન્ફ્યુઝન આ રિએક્શનમાં આવડશે આ રિએક્શન ઓકે ચલો એના પછી બીજો આવે છે બીટા પાર્ટિકલ બરાબર આલ્ફા બીટા ને ગેમા આ ત્રણે ત્રણ વસ્તુ મેં તમને ચલાવી હતા ધ્યાન રાખજો આ વિડીયોને ફરી વાર વારંવાર જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો બીટા પાર્ટિકલ તો બીટા પણ જ્યારે કોઈ તત્વ બીટા એટલે માઇનસ ઉત્સર્જન કરે ત્યારે તેના દળાંક પરમાણુ દળાંક માં કોઈ ફેરફાર થતો નથી પણ તેના પરમાણુ ક્રમાંકમાં એક એકમ નો વધારો થાય છે દાખલા તરીકે મેં લીધું છે ચલો ફોસ્ફરસ 15 અને એનો દળાંક એપ્રોક્સિમેટલી કેટલું આવશે પરમાણુ દળાંક કેટલું આવશે દળાંક આવશે તમારી જોડે 32 આવશે ચલો 32 બરાબર હવે જોજો બીટા પાર્ટિકલ નું ઉત્સર્જન થાય તે વખતે એની અંદર ન્યુક્લિયસ માં જે ન્યુટ્રોન હોય એનું પ્રોટોન માં રૂપાંતર થાય પ્લસ ઇલેક્ટ્રોન માં રૂપાંતર થાય એન્ટી ન્યુટ્રિનો બને શું બને પ્રોટોન નું ન્યુટ્રોન માં રૂપાંતર થાય પ્રોટોન નું સોરી ન્યુટ્રોન નું પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન માં અને એક એન્ટી ન્યુટ્રિનો પાર્ટિકલ ઉત્પન્ન થાય તો અહીંયા તમને શબ્દમાં લખી શકું જ્યારે બીટા કણ ઉત્પન્ન થાય ત્યારે ન્યુક્લિયસમાં એક ન્યુટ્રોન નું પ્રોટોન ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો રૂપાંતર થાય છે